તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ, હરહર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારો એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. ને આજે છે મિત્રો આપણા ગણપતિ બાપાનું વિસર્જન, કેમ કે જે મારા ભાઈઓને ગણપતિ બાપાનું સ્થાપના કરેલ હતી 5 દિવસની, તો આજે વિસર્જન છે. તો પહેલાં તો સૌથી પહેલાં અમે બધા જવાના છીએ ગણપતિ બાપાને દર્શન કરવા, અને અહીંયા જમવાનું પણ છે, મતલબ પ્રસાદી પણ છે લેવાની. આપણે અહીંયા ફટાફટ જમશું અને જશું વિસર્જનમાં. તો બહુ મજા આવશે આજના વ્લોગની અંદર. તો તમે જેમ સપોર્ટ આપો છો ઇન્સ્ટાગ્રામમાં એમ યુટ્યુબમાં પણ આપજો. તો બધા ભાઈ ભેગા થાય અને જાય સીધા જમવા, અને ગણપતિ બાપાને દર્શન કરીએ, અમે પણ કરીએ અને તમે પણ કરો. તો ચલો આપણે આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ ગાઈસ. વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ. તો ચાલો મિત્રો જઈએ જમવા. એટલા દિવસ પછી આપણે મુગલકા ગામના ગણપતિનો વિડીયો બનાવવાનો છે, અને આજે ફાઇનલ વિસર્જન છે, તો વિસર્જન સ્પેશિયલ આ વ્લોગ બનાવવાનો છે આપણે. તો પહેલાં જઈએ જમી આવીએ, પ્રસાદી લઈ આવીએ અને પછી તમને વાત કરીએ. બહુ મજા આવશે વિસર્જનમાં. નાચું હું કે ગણપતિ બાપાને અલવિદા કરશું પણ હું કહેવાય ફૂલ, હું કહેવાય નાચી નાચી ગાઈને બહુ મજા આવશે. તમારા ગામમાં કેવી રીતના વિસર્જન થશે એ પણ તમને બતાવશું. ચાલો પેલા જમી આવીએ પછી વાત કરીએ આગળ. ચાલો મિત્રો અમે પહોંચી ગયા છે જ્યાં બાપાના સ્થાપના કરેલી છે, ત્યાં ઘરે. તો જો તમને જમવામાં બતાવવાનું શું છે શું નહીં. સૌથી પહેલાં તો લાડવા ગણપતિ બાપાના અને બિરયાની. જો રાહુલભાઈ જમવા ગાઈ, જો તૈયારી ચાલુ છે. અને આપણે મુનારભાઈ જમવામાં જો છાસ લાડુ સંભાળો અને બિરયાની. ચલો મિત્રો ફટાફટ જમી લઈએ અમે. તો મિત્રો ફાઇનલ અમે પહોંચી ગયા છે અમારા ઘરે, અને પરસાદી અને જમી લીધું છે, અને બાપાના દર્શન પણ કરી દીધા છે, અને આજે આપણે જવાનું છે વિસર્જનમાં. તો ચલો થોડા જોયું ગણપતિ બાપાની મૂર્તિ વેચી ગઈ છે, રથમાં રથ રેટન કરશે, જવું મજા આવી જશે. બધી તૈયારી થઈ ગઈ છે અને અમારા ઘરે તૈયાર થવાનું બાકી છે. ચાલો પહેલાં ફ્રેશ થઈ જાય પછી તમને મળીએ. બહુ મજા આવશે આજના લોકમાં. આપણે નાચશું ને મોજ કરશું ને બાપાને શું કહેવાય ખુશી ખુશી અલવિદા કરશું, અને બહુ મજા આવશે આજે. તો કન્ટિન્યુ લોકમાં બની રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ફેમિલી રેડી થઈ ગયા છે અને અમે થોડાક લેટ છે, કેમ કે ગણપતિ બાપાની જે રથયાત્રા છે અમારા ગામમાં આખામાં ફરીને જશે પછી દરિયા કિનારે વિસર્જનમાં. અમે તો લેટ છે, ચાલો નીકળીએ અને જઈએ અને ગણપતિ બાપાને દર્શન કરીએ, તમને બતાડીએ. બહુ મજા આવશે, નાચશું ગાયું ને. ચાલો અમે તૈયાર થઈ ગયા, મસ્ત નવા નવા કપડાં પહેરીને વિસર્જનમાં જવાનું છે બાપાના. તો ચાલો Thank you.
Thank you.
મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે દરિયા કિનારે. ગણપત બાપાનું વિસર્જન કરવાનું છે. જુઓ મારી પાછળ કેટલું પબ્લિક છે. ખૂબ આનંદ, દુઃખ પણ જાય છે અને ખુશી પણ છે. ગણપત બાપા જાય છે. જો એટલા દિવસ બહુ મોજ કરી અમે. જો મારી પાછળ ગણપત બાપાનું વિસર્જન થવાનું જ છે. આરતી કરી અને આપણે વિસર્જન કરવાનું જ છે. પબ્લિક જોગતો જ હોય.
ભક્તો ને જોગો ગાઈસ શું રે દુઃખ કહું કે સુખી મનાવ કઈ ખબર પડતી નથી. ચલો મેં તો ચાલો આરતી ચાલુ થઈ ગઈ છે ગણપતિ દાદા ની ગણપતિ બાપા ની જઈએ આરતી કરીએ ને પછી બાપા ને વિદાય ખુશી ખુશી વિદાય. ચાલો બહુ મજા આવી ગઈ આજે આગલે વર્ષ તો જલ્દી આ બાપા. તો મિત્રો ફાઇનલી અમે બપ્પાના હુંગે બપ્પાનું વિસર્જન કરીને અત્યારે આવી ગયા છે ઘરે અને બહુ જ મજા આવી અને બહુ દુઃખ પણ થયું ખુશી પણ મળી બપ્પાને વિસર્જન કરીને અને બહુ આનંદ પણ આવ્યો એટલે શું કહેવું નાચા મોજ કરી ફૂલ એન્જોય કરી અને અમે શું કે અમારા ભાઈઓ હતા રોશનભાઈ ડીજે વગાડતો હતો એટલે બહુ મજા આવી ગઈ અમને તો બપ્પાનું વિસર્જન બી કાઢી નાખ્યું અને અમારા ગામમાં હજી કેટલા ગણપતિ બાકી છે તો ટાઈમ મળશે તો આપણે બીજા હું કઈ બીજા ગણપતિના વિસર્જનમાં પણ જવું પડશે અને એનો વિડીયો પણ આવશે આપણા ચેનલ પર તો એના માટે પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે હો તો એ નીચે હું કઈ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એના માટે નવા વિડીયો જોવા માટે આવા જ વિડીયો આપણા ચેનલ પર આવતા રહેશે મિત્રો. તો બસ મળીએ પાછા નવા વ્લોગમાં તો બાય એન્ડ લવ યુ ગાઈઝ અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા લખી નાખજો તો હવે આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર ગણપતિ બાપા મોરિયા.